વડાપ્રધાન મોદીની સૌની યોજના અંતર્ગત રાજકોટ આજી ડેમમાં નર્મદા નીરના અવતરણના કાર્યક્રમમાં જિલ્લાના અનેક વિસ્તારોમાં લોકોને એકઠા કરવા માટે એસટી બસોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને એસટી નો પાસ હોવા છતાં પણ અન્ય ખાનગી વાહનો દ્વારા પૈસા ખર્ચીને અભ્યાસ અર્થે ધોરાજી આવવા અને પરત જવાનો વખત આવ્યો હતો. આ બાબતે ડેપો મેનેજરે વધુ વિગત આપી હતી. આજના જે સીએમના અને પીએમના કાર્યક્રમમાં જે ધોરાજી ડેપોમાંથી કુલ 23 બસો ફાળવવામાં આવેલી છે, જેમાં 10 એક્સપ્રેસ ચાલુ છે અને 3 એક્સપ્રેસ બંધ છે અને લોકલ ટ્રીપમાં 1 ટ્રીપ ચાલુ છે અને બાકી તમામ લોકલ રૂટ કેન્સલ કરેલા છે અને વાહન કુલ 23 ધોરાજી ડેપોમાંથી ફાળવેલા છે. મેડમ, વિદ્યાર્થીઓ માટે એસટીએ કંઈ બીજી સગવડ કરેલી છે? વ્યવસ્થા નહીં, હાલમાં તો વાહનને અભાવે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરેલ નથી, પરંતુ જે મોટા ભાગના મોટી મારળ વાડોદર ભાડેના વિદ્યાર્થી આવતા હોય એ તરફથી એક બસ ફાળવેલ છે અને અન્ય ડેપો તરફથી એક એક રૂટ જે તરફથી ચાલુ હોય એ તરફથી બંધ કરેલ, એ તરફથી નથી મોકલેલ, જે તરફથી ન હોય એ તરફથી અમે એક એક ગાડી ફાળવાની વ્યવસ્થા કરેલી છે. અંદાજે પણ ધોરાજીમાંથી દરરોજ કેટલા મુસાફરો વિદ્યાર્થીઓ મુસાફરી કરતા વિદ્યાર્થીઓમાં અંદાજિત 1000 વિદ્યાર્થી હોય, મોટાભાગના જૂનાગઢ તરફ જતા હોય અને જૂનાગઢ તરફની મોટાભાગની શેડ્યુલ બંધ ના હોય, અન્ય ડેપોના વૈકલ્પિક વ્યવસ્થા જૂનાગઢ તરફની હોય છે અને મોટાભાગના ધોરાજી હોય અને ધોરાજીથી ગામડે જવા માટેના અંદાજિત 400 વિદ્યાર્થીઓ હોય છે. હું ધોરાજીમાંથી રોજ અપડાઉન કરું છું અને મારી દરરોજ એસટીમાંથી અપડાઉન કરું છું, જેથી આજે દેરીથી એસટી બંધ છે, સવારે અમારે ટિકિટ લઈને આવવું પડે છે, પાસ છે છતાં, એટલે અમારે બહુ હાલાકીનો સામનો કરવો પડે છે. તમે જોઈ શકો છો અમે કેટલા પરેશાન છીએ, અમારે આખું જકાતનાકું ફરીને જવું પડે છે અને સેટ કૃષ્ણ સાયન્સ સ્કૂલેથી હું અપડાઉન કરું છું, જેથી બસ બંધ હોવાને કારણે મને બહુ હાલાકીનો સામનો કરવો પડે છે. ભરૂચના કોટા વિસ્તારમાં આવેલ આરએસ દલાલ હાઈસ્કૂલ નજીક થાંભલા પરથી વીજ કરંટ પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો, જો કે કરંટ લાગવાથી એક ગધેડાનું મોત થયું હતું. જાણવા મળ્યા મુજબ આજરોજ સવારના સમયે ભરૂચમાં વોર્ડ નંબર 10માં આવેલ કોટા વિસ્તારના દલાલ હાઈસ્કૂલ નજીકના ફેડરોઝ પાર્ક સોસાયટી ખાતે દુકાનો નજીકમાં આવેલ જીઈબીના વીજ થાંભલા પરથી અચાનક કરંટ ઉતરવા લાગતા એક ગધેડાનું મોત થયું હતું. અચાનક થાંભલા પરથી કરંટ જમીનના ભાગ બાજુ ઉતરતા સ્થાનિક લોકોમાં એક સમયે ભારે ભયનો માહોલ છવાયો હતો, જ્યારે સ્થાનિક આગેવાનોએ સમગ્ર ઘટના અંગેની જાણ જીઈબીના તંત્રને કરવામાં આવતા કર્મચારીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ થાંભલા ઉપરથી ઉતરતા કરંટના પ્રવાહને બંધ કરવાની તજવીજ હાથ ધરી હતી. વાલા સામાજિક કાર્યકર બોરવાડ દલાલ સ્કૂલ ખાતે આજ રોજ સવારે 9 વાગ્યાની આસપાસ થાંભલા ઉપર કરંટ ઉતરતા ત્યાં પબ્લિક ઘણું બધું છોકરાઓ બેસી રહી છે, પરંતુ
સંજોગે અહીંયા ગાડીથી ગધેરું પસાર થતું હતું અને ગધેરું એ સામરાણી સાથે અથડાતા ગધેરું ઓન ધી સ્પોટ ત્યાં જ એ કરંટ લાગવાથી મળી ગયું છે. અને આપણે જો આ ઘટના અત્યારે અહીંયા મોટાભાગે 20-25 છોકરાઓ કાયમ બેસી રહી છે અને આરએસ દલાલ સ્કૂલ જેવી સામે આવેલી હોય અને આરએસ દલાલ સ્કૂલના બાળકો બી રિસેસના અંદર આ નાસ્તો પાણી વગેરે લેવા આવતા હોય તો આ સંજોગે આવા થાંભલાઓ પરથી કરંટ ઉતરતી દરેક વસ્તુને જીબી અને હું વિનંતી કરું છું કે તેઓ આવી થાંભલાની મરામત કરી અને એના અંદર સુધારો લાવે જેથી આજે તો ગધેરું મળ્યું. જો આ જ ઘટના કોઈ વ્યક્તિ કે છોકરાઓ કાયમ અહીંયા બેસી રહે એની સાથે બની હોત તો બહુ જ મોટી જાનહાનિ થઈ હોતે. તો તેને ધ્યાનમાં લઈ જીબી અને પ્રશાસનને હું વિનંતી કરું છું કે ઘટતું કરે. આરએસએલની ટીમે વાઘોડિયાના જીતવેલી ફાર્મ હાઉસ પર દરોડો પાડી અલ્પેશ સિદ્ધિના દારૂના જથ્થા સાથે 50 લાખ ઉપરાંતની માલમત્તા કબજે કરી હતી. આજરોજ વાઘોડિયા તાલુકાના રાકોઈ ગામ પાસે આવેલ જીતવેલી ફાર્મ હાઉસમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી કરાતી હોય જેની બાતમી વડોદરા આરએસએલ વિભાગ તેમજ વાઘોડિયા પોલીસને જાણ થતા બાતમીવાળી જગ્યાએ રેડ કરતા એક મોટા કન્ટેનરને વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યું હતું. તેમજ કન્ટેનરમાંથી દારૂ ક્લીન કરી લઈ જવાતી એક મારુતિ સુઝુકી SX4 કંપનીની ગાડીને પણ ઝડપી પાડવામાં આવી હતી. પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે વડોદરાના બુટલેગર અલ્પેશભાઈ સિદ્ધિનો હોવાનું મળ્યું હતું. જ્યારે માલ ક્લીન કરવા માટે આવે યશ ચાવડ નામના બુટલેગરને પણ રંગે હાથે ઝડપી માલની હેરાફેરી કરતા ઝડપી પાડ્યો હતો. હાલનો ફાર્મ હાઉસના માલિક કેતનભાઈ હસમુખભાઈ ફરાર છે. વાઘોડિયા પોલીસ તેમજ વડોદરા આરએસએલ વિભાગે વિદેશી દારૂ તેમજ એક મોટું કન્ટેનર અને કાર તેમજ મોબાઈલ મળી 50,08,200 નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એક હકીકત મળેલી કે જરોદ આઉટપોસ્ટ ખાતે આવેલા રાહકોઈ ગામ પાસેના ફાર્મના માલિક તેજસભાઈ હસમુખભાઈ ચોકસીના ફાર્મમાં વિદેશી દારૂ આવી રહ્યો છે. તેથી સ્ટામો તથા સ્ટાફના માણસો સદર જગ્યાએ માહિતીના આધારે ચેક કરવા ગયેલા. તે જ દરમિયાન આરઆર સેલનાઓને પણ સદર માહિતી મળતા આરઆર સેલ તથા વાઘોડિયા પોલીસે સંયુક્ત રેડ કરી જગ્યા કોર્ડન કરી ચેક કરતા જગ્યા ઉપરથી એક ટ્રક તથા એક કાર મળી આવે તથા જગ્યા ઉપરથી કુખ્યાત બુટલેગર અલ્પુ સિંધીના સાગરિત યશ મહેતા યશ મહેશભાઈ ચાવલા પણ મળી આવે જેને અટક કરી તથા બીજા 7 વોન્ટેડ જાહેર કરી પોલીસે વાઘોડિયા પોલીસે 50 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના દહેજ ખાતેની રહ્યા ચોપડી ખાતે એક અજાણ્યા વાહન ચાલક દ્વારા એક ઈસમને ટક્કર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. જાણવા મળ્યા મુજબ ગત રાત્રિના સમયે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે રહ્યા ચોપડી ખાતે કોઈક અજાણ્યા વાહને પૂરપાટ ઝડપે ધસી આવી એક ઈસમને ઉડાવતા ઈસમનું મોત થયું હતું. બનાવની વિગત કંઈક આમ છે કે દહેજની રહ્યા ચોપડી ખાતે રાત્રિના સમયે કોઈક કામ અર્થે સંદીપ યાદવ ઉંમર વર્ષ 33 રહે મૂળ ઝારખંડના નીકળ્યા હતા. તે દરમિયાન અચાનક રોડ ઉપર ગફલત ભરેલી તે હંકારી પૂરપાટ ઝડપે આવતા અજાણ્યા વાહને સંદીપને ટક્કર મારી ઉડાવતા સંદીપનું ઘટના સ્થળે જ મોત થયું હતું. વરસાદી માહોલમાં બનેલા અકસ્માતની ઘટના અંગે દહેજ પોલીસમાં જાણ કરવામાં આવતા દહેજ પોલીસે ઘટના સ્થળે દોડી જઈ અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી મૃતકને પીએમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. આ સાથે અમારી ટીમને રજા આપશો. નમસ્કાર. વંદે માતરમ. વંદે ગુજરાત.